ખ્યાતિ કાંડ અંગે મોટા સમાચાર. પીએમજે અંતર્ગત કરોડો રૂપિયા હોસ્પિટલે ઓપરેશનમાં લીધા છે. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના 16 કરોડ મેળવ્યા છે. માત્ર 2 વર્ષમાં 16 કરોડથી પણ વધુ રકમ મેળવી છે. અત્યાર સુધીમાં 3578 કાર્ડને પ્રિયોથ આપવામાં આવી હતી. અંદાજિત ક્લેમની કિંમત 17.34 કરોડ રૂપિયા થાય છે. એટલે આપ અંદાજ લગાવી શકો છો કે 3578 કાર્ડને પ્રિયોથ આપવામાં આવી 2 વર્ષમાં 16 કરોડથી વધુ રકમ મેળવી છે. હિતલ અમર સાથે જોડાઈ ગયા છે. હિતલ, આખરે આ લોકોની ધરપકડ કરી રહ્યા છે, પણ એક જે કારણ કે ગાંધીનગરમાં કેટલાક લોકો જે છે હેલ્થ વિભાગમાં, એ લોકોની શક્યતા વગેરે શક્ય નથી, તો શું ગાડીઓ અહીંયા પણ કેટલાક કર્મચારીઓ સુધી પહોંચી શકે છે આમાં? જી જનાબ, ચોક્કસ તમારી વાત તદ્દન સાચી છે. કારણ કે આ પ્રકારે જે પ્રકારે મંજૂરીઓ મળી છે અને ક્યાંક ને ક્યાંક રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી છે, એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ શંકા જાય. હવે જે જ્યારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે, ત્યારે આ એ તપાસમાં એના ભૂતકાળના જે કેસો છે એને પણ આવરી લેવાની વાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. એટલે એવું ચોક્કસ કહી શકાય કે ભૂતકાળના જે આખા કેસો કરવામાં આવ્યા છે તે તપાસમાં પણ પીએમજેવાયનો કાર્ડનો જે ઉપયોગ કરીને એ કરવામાં આવ્યું છે, એ તમામ વસ્તુઓને સાંકળી લેવાશે એવી આશા રાખી શકાય. કારણ કે 2 એપ્રિલ 2022થી ખ્યાતિ હોસ્પિટલમાં મા કાર્ડ એન પેમેન્ટ થયું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં 3578 કાર્ડને ફી આપવામાં આવી છે. એટલે તેના અંદાજે ક્લેમ જે છે એ 17.34 કરોડથી વધારે રૂપિયા થવા જાય છે. જી જનક, બિલકુલ બિલકુલ, એક મોટી ખબર રીતે આપી રહ્યા છે. ખ્યાતિ કાંડ અંગે એક મોટા સમાચાર. હજુ જે આ નરાધમ જે આરોપીઓ પકડાયા છે, હજુ પણ મોટા ઘટસ્ફોટ થશે.